નમસ્કાર બાળ મિત્રો વેલકમ ટુ ઈ લર્નિંગ ક્લાસીસ ઓફ પી પીએનએમસી હાઈસ્કૂલ સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટરમાં પાઠ બાર બાળ નરેન્દ્ર એમાં પાના નંબર જોઈએ ચોપડીના સડસઠ અને અડસઠ અને ભાગ ત્રણ બાળકો મિત્રો કાલનો પાઠ આપણે ભાગ બે માં અહીં સુધી જોયું હતું કે ભાગો ભાગો સાપ આવ્યો સાપ તો નરેન્દ્ર તારક અને દધીજી ત્રણેય જણા એક રમત રમતા હતા એ રમતનું નામ હતું ધ્યાન તો હવે ધ્યાનની રમત રમતા હતા ત્યારે શું થયું એ આપણે જોઈએ આપણે થોડો પાઠ આગળથી લઈ લઈએ નરેન્દ્ર કહે છે કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે તારક બોલે છે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી દદીજી કહે છે કેમ ન પડે એના ઘરે દરરોજ સંતો અને મહંતો પધારે છે એમની સંગતનું પરિણામ તારક કહે છે હે નરેન્દ્ર તારા પિતા બાપુ પણ દરરોજ નરેન્દ્ર કહે છે હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે દદીજી કહે છે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે ત્યાં એકાએક બૂમ સંભળાય છે ભાગો ભાગો સાપ આવ્યો સાપ દદીજીએ તો આંખ ખોલી નાખી આંખ ખોલ્યું ઓ બાપ રે સાપ આવ્યો ભાગો તારક ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે ચાલ જલ્દી દૂર જતા રહીએ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે હવે નરેન્દ્ર બધાને જ્યારે ધ્યાનની રમત શીખાડતો હતો ત્યારે નરેન્દ્ર ખરેખર જ ધ્યાનમાં બેઠો હતો બાકી બધા ધ્યાનમાં હતા નહીં તેમનું મન આમ તેમ ભાગતું હતું તેથી તેઓ એકાગ્ર ન હતા પણ નરેન્દ્ર જે છે એ પોતાના ધ્યાનમાં એકદમ લીન હતો તો નરેન્દ્રને આ સાપ આવ્યો એની ખબર ન હતી જોઈએ આગળ પાઠ દદી કહે છે નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે તારક કે છે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ નરેન્દ્ર હજુ ધ્યાનમાં જ છે બધા છોકરા ભાગી જાય છે કોલાહલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે તારક કે છે અરે નરેન્દ્ર તું તો ખરો છે હો નરેન્દ્ર કહે છે કેમ શું થયું દદીજી કહે છે નરેન્દ્ર તને અમારી એકે બૂમ સંભળાઈ કે નહીં નરેન્દ્ર કહે છે ના મને તો કશી જ ખબર નથી તારક કે છે ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી હવે એ ધ્યાનમાં એટલો લીન હતો કે તેને કાંઈ જ સંભળાયું નથી સાપ આવ્યો કે ગયો કે કાંઈ પણ શું થયું એ વાતની નરેન્દ્રને જરા પણ ખબર ન હતી જોઈએ આગળ આપણે પાના નંબર સડસઠ પર પાના નંબર સડસઠ પર આપણે જોઈએ નરેન્દ્ર હા હું તો ધ્યાનમાં હતો દદીજી બોલ્યો જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો તારક બોલ્યો ના એવું નથી દદીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી અને આપણું મન તો દદીજી બોલ્યો તારક મને તો લાગે છે કે આપણે આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે અને ત્યાં એની માતા પ્રવેશે છે માતા બોલે છે નરેન્દ્ર આવ બેટા નરેન્દ્ર નરેન્દ્ર ઊભો થઈને હા માતા માતા બોલે ચાલ ઘેર આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર કહે છે હા માતા પછી એના મિત્રોને કહે છે આવજો મિત્રો બધા જાય છે અને પડદો પડે છે જેમ કે મેં પહેલાં તમને કહ્યું હતું ને એવી જ રીતે આ એક નાટક ભજવવામાં આવ્યું છે જેમાં નરેન્દ્ર દધીચી તારક આ બધા પાત્રો છે તો આ બધા પાત્રોએ જે રંગમંચ હોય તેના પર સરખી રીતે ભાગ ભજવ્યો છે તો તમને ખબર છે બાળકો મિત્રો આ જે નરેન્દ્ર જે હતો એ કોણ છે હકીકતમાં એ છે આપણા સ્વામી વિવેકાનંદ એટલે તો એનો મિત્ર કહે છે દધીજી કે આ તો જરૂર મોટો થઈને કોઈ મહાન વ્યક્તિ બનશે તો એની વાત સાચી હતી જે નરેન્દ્ર છે એ મોટો થઈને આપણા સ્વામી વિવેકાનંદ બને છે પાઠમાં આગળ આપણે શબ્દ સમજૂતી જોઈએ અને આ શબ્દ સમજૂતી તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાના છે શું છે પેલું નીડર એટલે કે ડરે નહીં તેવું પદ્માસન ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવી ટટ્ટાર બેસવું તેને કહેવાય પદ્માસન ઓમકાર ઓમકાર એટલે ઓમનો પ્રણામ ઓમ એવો ઉચ્ચાર સંગત એટલે કે સોબત સાથે જવું તે ઠાકુરજી એટલે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા જે નરેન્દ્ર હતા તેમણે જે ઠાકુર કહે છે એ રામકૃષ્ણ પરમહંસ હતા એટલે કે આજે આપણા સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એક રૂઢિપ્રયોગ જોઈએ વડના વાંદરા ઉતારવા એટલે કે બહુ જ તોફાની હોવ નંબર એક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો અને પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો એ આપણે ગુજરાતીની નોટબુકમાં લખવાના છે કે જેનું પીડીએફ તમને પછીના પછી મળશે તેના પછી પ્રશ્ન નંબર ત્રણ છે પાઠના આધારે બાળ વિશે પાંચ છ વાક્ય લખો એ પણ તમને પીડીએફમાં મળશે તેના પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો ઉદાહરણ શું આપ્યું છે નિયમ તો નિયમિત એવી રીતે સંયમ તો સંયમિત અપમાન માનિત સુગંધ સુગંધિત સન્માન સન્માનિત ક્રોધ ક્રોધિત આનંદ આનંદિત હવે રીતે બીજું ઉદાહરણ છે નરેન્દ્ર નર એન્દ્ર લગાવવાનું બધા પાછળ એટલે કે નર તો નરેન્દ્ર દીપ દીપેન્દ્ર જીત જીતેન્દ્ર વીર વિરેન્દ્ર જય જયેન્દ્ર હર હરેન્દ્ર હિત હિતેન્દ્ર તો બાળકો મિત્રો તમારે પણ આવી રીતે તમારી ટેક્સ્ટબુકમાં લખી લેવાના છે ત્રીજું ઉદાહરણ છે વાંદરું તો વાંદરા છોકરું તો છોકરા માથું માથા કેળું કેળા ધોળું ધોળા ગાડું ગાડા કૂતરું કૂતરા પછી એમાં પણ છે પ્રશ્ન નંબર પાંચ કાઉન્સમાં નરેન્દ્રના ગુણો આપ્યા છે અને ઘટના મુજબ ઉચિત ગુણ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો હવે એમાં કાઉન્ટ્સ આપેલો છે એકાગ્રતા જિજ્ઞાસા અને નિડરતા તો આપણે જે ઘટના જોઈ હતી તેના ઉપરથી ખ્યાલ આવે ને આપણને નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જવું એની જિજ્ઞાસા હતી સાપ નીકળ્યો એવી બૂમ પાડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં ન બેસવું સોરી ધ્યાનમાં બેસી રહેવું તો એનું થાય એકાગ્રતા નરેન્દ્રનું ઝાડ પર ચડવું દાદાજીએ ના પાડી હતી છતાં પણ નરેન્દ્ર ઝાડ પર ચડ્યો હતો ને તો એની નિડરતા થઈ તેવી જ રીતે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો હવા તો એનું બીજું થાય પવન ઝાડ વૃક્ષ મદદ સહાય પ્રણામ નમસ્કાર બળવાન તાકતવાર દરરોજ હંમેશા તો બાળકો મિત્રો તમારે તમારી ગુજરાતીની જે ટેક્સ્ટબુક છે એમાં પાના નંબર અડસઠ પર લખી લેવાનું છે એના પછી છે પ્રશ્ન નંબર સાત વિરુદ્ધાર્થી શબ્દો લખો શાંતિ અશાંતિ ધ્યાન બે ધ્યાન સ્મરણ વિસ્મરણ લાભ ગેરલાભ તેના પછી જે પણ સાચી જોડણી હોય આટલા બધામાંથી તેની સામે જ સાચાની નિશાની કરવાની છે એટલે કે એ જ ખાનાની સામે સાચું કરવાનું તો તમે જોઈ કે કયા શબ્દોના સામે સાચી નિશાની છે એ તમારે કરવાની તેના પછી છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલી આવે ઓ પછી રૂ ધ વ અને સ એટલે ઓમકાર ઋષિ ધ્યાન વૃક્ષ અને સંકલ્પ તો બાળકો મિત્રો અહીંયા આપણો પાઠ બાર પૂરો થાય છે આ બધું તમારે તમારી ગુજરાતીની બુકમાં લખી લેવાનું છે